પરંતુ ગત વર્ષે કોરોનાને લઈને સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી તો આ વખતે પણ શોભાયાત્રા તથા ગત વર્ષે પોરબંદરમાં જલારામ મંદિર ખાતે જલારામ જયંતિના દિવસે શોભાયાત્રા તથા મહાપ્રસાદીનું આયોજન મોકૂફ રખાયું હતું આ વખતે કોરોના સંક્રમણ ઓછું થયું છે પરંતુ જલારામ જયંતિને ને દિવસે શોભાયાત્રા અને મહાપ્રસાદી માં ભાવિકો ઉમટી પડતા હોય જેથી આ વખતે પણ શોભાયાત્રા અને આયોજન આયોજન મોકૂફ છે પરંતુ પ્રસંગોનું કરવામાં આવ્યું મહાપ્રસાદીશ મી જલારામ જયંતિ ઉજવવા રઘુવંશી પરિવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવા જલારામ મંદિર ખાતે તારીખ અગિયાર નવેમ્બર ને ગુરુવારે સવારે દસ વાગ્યે જલારામ સેવા સમિતિના સભ્યો દ્વારા ધજાજી તેમજ મહાપૂજા થશે બપોરે સાડા બાર કલાકે જલારામ બાપાને રોટલા સહિત થાળ ધરવામાં આવશે રાત્રે આઠ કલાકે મહાઆરતી યોજાશે આવતીકાલે નવા જરા મંદિર ઉપર પૂજ્ય બાપાની બસો બાવીસમી જન્મ જયંતિ ઉજવણીનું આયોજન કરેલ છે આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ જરામ મંદિર ઉપર જ આયોજન કરે છે સવારે પૂજ્ય બાપાને વાલા રોતલા મનોજ રાખેલ છે તેમજ પૂજા રાખેલ છે તેમજ જરામ સેવા સમિતિના સભ્યો ભાઈ બહેનો તમામ ટીમો દ્વારા ભવ્ય ધ્વજારોહણ સવારના રાખેલ છે તેમજ જરા મંદિર ઉપર આવેલા ભક્તોને અંદાજિત પાંચ હજાર પેકિંગ પ્રસાદી બુંદી ગાછિયાની આપવામાં આવશે સાંજના મહાથી આઠ કલાકે રાખેલ છે તો રઘુવંશી સમાજ જરામ ભક્તોએ આવતીકાલનો દિવસે પૂજ્ય બાપાની ભક્તિ ભક્તિવંદના કરી ને બાપાના આશીર્વાદ અમીર ડરથી વધશે એવી પ્રાર્થના સાથે જય જરા નવા જલારામ મંદિરે ભાવિકોને બુંદી ગાંઠિયાના પેકેટ પ્રસાદી રૂપે આપવામાં આવશે જે પ્રસાદી માટે મંદિર ખાતે પાંચ હજાર જેટલા પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે તો સૌ ભાવિકોને ધાર્મિક પ્રસંગે લાભ લેવા મંદિર સમિતિએ નિમંત્રણ પાઠવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર